ભુજ દરબારગઢમાં નવો દરવાજો બનશે. અષાઢી બીજના રોજ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અને મહારાણી સાહેબાના શુભ હસ્તે ભૂમિપૂજનથી જેના નિર્માણની શરૂઆત થઈ રહી છે તે ભવ્ય દરવાજો પાડેશ્વર ચોકથી હોળી ચકલા સુધી જતા રોડ ઉપર ગઢ દિવાલના ખાંચાવાળી જગ્યાએ કાયમી બંધ રહેતા જૂના ગેટની બાજુમાં બનવાથી ટુરિસ્ટ સિઝનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યામાં પણ રાહત થશે અને મોટા વાહનો પણ સહેલાઈથી આવન જાવન કરી શકશે. આ અસલ રાજાશાહી કિલ્લાના કલાત્મક કાષ્ટના ભવ્ય દરવાજાના નિર્માણ માટે મહારાવશ્રીએ 30 લાખ રૂપિયા ફાળવ્યા છે. ભવ્ય ગેટની ડિઝાઇન યુવા આર્કિટેક્ટ શ્રીરાજ ગોહિલે બનાવી છે અને બાંધકામ પ્રાગમહેલ પેલેસના સિનિયર એન્જિનિયર શ્રી રજનીકાંતભાઈ જોશીની દેખરેખ નીચે થવાનું છે. દલપતભાઈ દાણીધારિયા છે. પ્રાગમહેલ એ ટુરિસ્ટ ઇન્ટરેસ્ટની અંદર બહુ પ્રખ્યાત છે જગ્યા, અને સિઝનની અંદર અહીંયા એટલી બધી ભીડ થાય છે કે અંદર વાહનની આવન જાવનમાં પણ તકલીફ પડે છે, અને બહારનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આવવાના અને જવાની બહુ તકલીફ પડતી હતી. એટલે અત્યારે એક જ હોળી ચકલાવાળો એક જ ગેટ છે, એ ગેટની એટલે સુવિધા ટૂંકી પડતી હતી, અને આપણી પાસે જે જૂનું એક નાકું હતું એ નાકાની બાજુમાં જ તે, એટલે મહારાવશ્રીએ નક્કી કર્યું કે અહીંયા આપણી સુવિધા વધે એટલે એક મોટું ઠા ભવ્ય લાગે એવું દરવાજો આપણે બનાવીએ, અને એનું ખાતમુહૂર્ત અષાઢી બીજના દિવસે કરવામાં આવ્યું છે. 30 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે અને એ નાકું એનીથી સુવિધા ઘણી બધી વધશે, ખાસ કરીને સિઝનમાં